નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દાહોદમાં અખિલ ભારતીય હિન્દુ મહાસભા, સંત સમાજ તેમજ સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા બાંગ્લાદેશમાં વસવાટ કરતા હિન્દુઓ ઉપર થતા અત્યાચારો બંધ કરીને શાંતિ સ્થપાય તે માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. દાહોદમાં હિન્દુ મહાસભા, સંત સમાજ તેમજ સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા દાહોદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવતા જણાવવામાં આવ્યું હતું કે બાંગ્લાદેશમાં જે રીતે હિન્દુઓ અને લઘુમતીઓ જોડે અત્યાચાર અને તેમની સુરક્ષાનો મોટો પ્રશ્ન ઉદ્ભવ્યો છે, ત્યારે બાંગ્લાદેશમાં હિન્દુઓની માલ મિલકતને પણ ઘણું નુકસાન થયું છે, જે અંગે યોગ્ય નિર્ણય લેવા માટે જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આજરોજ સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ દ્વારા માનનીય કલેક્ટર સાહેબશ્રીને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો, હિન્દુ બહેનો ઉપર થતા બળાત્કારો અને જે અનાપ શનાપ મર્ડર કરે છે અને જે બાંગ્લાદેશીના ખરાબ રીતનું હિન્દુઓનું હત્યાઓ, નિર્મમ હત્યાઓ કરવામાં આવી છે, તે માટે સંત સમાજ અને સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા આજરોજ આવેદનપત્રમાં આવેદનપત્ર આપી સરકારશ્રીને માંગણી કરવામાં આવે છે કે વહેલી તકે હિન્દુઓની રક્ષા થાય એવો કાયદો પસાર કરે અને હિન્દુઓની સુરક્ષા માટે સદાય અગ્રેસર રહે એવી સરકારશ્રીને નમ્ર વિનંતી કરવામાં આવે છે. જય સિયારામ. આ પ્રસંગે હિન્દુ મહાસભા સંત સમાજના અધ્યક્ષ મહામંડલેશ્વર જગદીશદાસજી મહારાજ, સેવાનંદ ધામના નરસિંહબાપુ, અનંત વિભૂષિત મહામંડલેશ્વર સ્વામી સેવાનંદ ગીરી મહારાજ, હિન્દુ મહાસભાના અધ્યક્ષ નરેશ ચાવડા સહિત જિલ્લાના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. જે ખુશીની વાત છે કે અમારા દાહોદ સમાજના જે સંત સમાજ છે, સંન્યાસી સમાજ છે, સાધુ સમાજ છે, આજે એકત્રિત થઈ અને અમારા હિન્દુત્વ ઉપર જે આક્રમણ થઈ રહ્યું છે બાંગ્લાદેશની અંદર, એના માટે વિચારધારા કરી અને જે આક્રમણ થાય છે એનાથી મુક્ત થવા માટે અને કઈ કેવા મુદ્દા છે જેને અમે આજે કલેક્ટર સાહેબના સામે જઈ કલેક્ટર સાહેબને અમને વિનંતી કરી અને અરજી પેશ કરી છે કે બાંગ્લાદેશથી આવતા રોહિંગણા અને બાંગ્લાદેશથી આવતા અભ્યાસ માટે જે વિદ્યાર્થીઓ એ પણ બંધ થાય અને અમારા હિન્દુઓના જે કંઈ મકાનો, દુકાનો, માલ મિલકત હતી જે છીનવાઈ ગઈ છે એમને પાછી અપાય એવી અમે અરજી આપી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અભી ફિલહાલ જો બાંગ્લાદેશ મેં લઘુમતી કોમે અને હિન્દુઓ ભાઈઓ બહેનો પર જો અત્યાચાર હો રહા હૈ ઉસ સંદર્ભ મેં હમારે દાહોદ કે વિશિષ્ટ નાગરિક સંત મંડળ સમુદાય ઉસકે સાથ મેં હમ કલેક્ટર શ્રી કો આવેદન દેને આયે હૈ. ઉસ આવેદન કા માધ્યમ યે હૈ કે જો હા અત્યાચાર જાલમાન કા જો નુકસાન હો રહા હૈ, જો છોટી છોટી બેટિયાં ઉનકે ઉપર અત્યાચાર હો રહા હૈ, વો બાંગ્લાદેશ મેં ના આયે ઓર ના હોવે પુનઃ, ઓર કેન્દ્ર સરકાર સે ગુજારિશ હૈ કે સીધા એક મક્કમ બન કરકે હર હમારે મોદીજી ઉસકો પર એક્શન લે તાકિ હમારે હિન્દુ સમુદાય કે લોગ જો હા એક તરહ કા બિલકુલ ચિંતિત હૈ ઓર ઇતના અભ્યસ હો ચુકે હૈ તો ઉનકો શાંતિ પ્રદાન પુનઃ મિલે. શૈલેષ રાઠોડ, નેશન પ્લસ ન્યૂઝ, દાહોદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.